પ્રિય વિદ્યાર્થીઓ ધોરણ 1 વિષય ગુજરાતી 2 ગુજરાતી 2 માં આપણે કવિતા 2 ચક્કીબેન ચક્કીબેન ના શબ્દો લખીએ છીએ સમાનાર્થી વિરુદ્ધાર્થી જાતિ બદલો એકવચન નું બહુવચન આપણે શબ્દો જોઈ ગયા આજે આપણે ઉખાણા વિશે લખીશું ઉખાણા એટલે શું તો પહેલા પણ કવિતા 1 માં આપણે જોઈ ગયા છીએ કે ઉખાણા એટલે શું કે કોઈ પક્ષી વિશે કોઈ પ્રાણી વિશે આપણને માહિતી આપી હોય અને પછી આપણને એનું નામ બતાવવાનું હોય તો અહીંયા આપણે આ પાઠમાં છે ને પંખીની વાત કરવામાં આવી છે તો થોડા ઘણા આપણે આજે ઉખાણા લખીશું તમારે સમાનાર્થી શબ્દો લખાવ્યા વિરુદ્ધાર્થી લખાવ્યા એ તમે અહીંથી નોટમાં લખો છો તો પછી તમારે હોમવર્કની નોટમાં પણ લખવાના શબ્દો બોલતા જવાનું અને લખતા જવાનું બરોબર તો આજે ઉખાણા લખીશું એ વાંચવાના મારી સાથે બોલવાના છે અને પછી ઉકાવ એટલે લખવાના છે તો એક નંબર આપણે ઉખાણું લખીએ અવાજ મારો ચી 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 અવાજ મારો ચી 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 ઘર મકાને માળો ઘર મકાને માળો અવાજ મારો ચી 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 ઘર મકાને માળો દાણા જીવડા ચણતી હું દાણા જીવડા ચણતી હું અવાજ મારો છી 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 ઘર મકાને મારો દાણા જીવડા ચણતી હું નામ બતાવી જાણો નામ બતાવી જાણો જવાબ અવાજ મારો ચી 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 અવાજ મારો ચી 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 ઘર મકાને મારો દાણા જીવડા ચણતી હું નામ બતાવી જાણો શું કે છે અવાજ મારો ચી ચી કેવો અવાજ છે એનો ચી ચી એ પોતાને રહેવા માટે માળો ક્યાં બનાવે છે તો ઘર મકાન એટલે કે ઘરમાં મકાનમાં પોતાને પક્ષીઓ રહેવા માટે શું બનાવે ભાઈ માળો આપણે રહેવા માટે શું હોય છે ઘર એવી જ રીતે દરેક પ્રાણી અને દરેક પંખી એમને રહેવા માટે પોતાનું ઘર હોય છે પણ આપણી જેમ સિમેન્ટ રેતી એમ જણતા નથી પણ એ પણ પોતાનો રહેવા માટે ઘર બનાવે છે તો પક્ષી હોય તો એના ઘરને શું કહીએ છીએ માળો પક્ષી હોય એને રહેવા માટે બનાવે છે ઘર એને શું કહીએ છીએ પંખીના ઘરને માળો પછી પ્રાણીઓના ઘરને શું કહીએ તો ગાય ક્યાં રહે કોડ એટલે કે કોડમાં રહે પછી વાડામાં બકરી રહે ગુફામાં કોણ રહે કોણ રે સિંહ
પાંખીઓ ઝાડ પર પોતાના સડેકડા ભેગા કરીને અને ઘર બનાવે છે. દાણા જીવડા ચણતી હું. ચકલી શું ખાય છે? દાણા. આપણે જે ચણ નાખીએ છીએ ને એ દાણા નાખે છે. ચકલી શું નાખે? એ દાણા ચણ નાખે છે. અને જીવડા એટલે કે નાની જીવાત હોય, તમને ના કદાચ જોઈ હોય તો કઠોરમાં અનાજમાં પડે છે એવી વનસ્પતિ પર પણ નાની નાની જીવાત આપણને જોવા મળે છે. વનસ્પતિ પર હોય છે, બરોબર? તો એ શું કહેવાય? જીવડા. તો એ પણ ચકલી ચડે છે કે ખાય છે. એ નામ બતાવી જાણો કે છે હું પણ છું. તો ચકલી આપણે ચી 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 અવાજ લખેલો છે કે અવાજ મારો ચી ચી ચી. તો આ કોણ છે? ચકલી. તો આપણે ખાનું આવું આપ્યું હોય તો આપણને એનો જવાબ આ રીતે મેળવીશું. તો શું કહેવાય? ચકલી. પૂર્ણ વિરામ. આપણો એક ઉખાણું થયું. અવાજ મારો છી છી છી, ઘર મકાને માળો, દાણા જીવડા ચણતી હું, નામ બતાવી જાણો. તો કોણ? ચકલી. હવે બીજું ઉખાણું જોઈએ આપણે. તમે બતાવજો હા કે કોણ છે. બોલો હું
પોતાનો માળો બાંધે શું કરે પોતાનો માળો બાંધે રંગ માળો કાળો કાળા રંગનું પક્ષી કયું એ તો કોયલ કાગડો આવે પણ કાગડાનો રંગ કેવો ઓ કાળો કાગડાનો રંગ કેવો કાળો તો બોલો કોણ તો શું આવશે કાગડો મોર તો શું થાય મોરની બોલો ના
चढ़ती हूँ नाम बतावी जानू।
લઈ જવાની નથી તમારે પણ આ રીતે ચાર લીટી લખવાની અને પછી એનો નીચે જવાબ લખવાનો નીચે એક લીટી છોડી પછી બે નંબર આપીને પાછી ચાર લીટી લખવાની પછી એનો જવાબ તો આ રીતે તમારે ઉખાણા લખી દો હરિયમ બધાને.